મોરબીના રફાળેશ્વર ગામે આવેલા પ્રાચીન રફાળેશ્વર મહાદેવ મંદિરે આજે શ્રાવણી અમાસના દિવસે પિતૃ અર્પણ માટેની મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. પીપળાને પાણી રેડી આજે સૌ કોઈ પિતૃ અર્પણ કર્યું હતું. મોરબીના રફારેશ્વર ગામે આવેલ પ્રાચીન રફારેશ્વર મહાદેવ મંદિર આજે શ્રાવણી અમાસના દિવસે પિતૃતર્પણ માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. પીપળાને પાણી રેડીને આજે સૌ કોઈએ પિતૃતર્પણ કર્યું હતું. રફારેશ્વર મહાદેવ મંદિરના પૂજારી ચેતન ભારતી ગોસ્વામીના જણાવ્યા અનુસાર લોકવાયકા એવી છે કે પાંડવોએ અજ્ઞાતવાસ દરમિયાન આ સ્થળે મુકામ કર્યો હતો અને પાંડુ રાજાનું પિતૃતર્પણ પણ કર્યું હોય. આ મંદિર કુંડ 5000 વર્ષ પૌરાણિક હોય તેવી માન્યતા લોકોમાં છે, જેથી આ મંદિરનું વિશેષ મહત્વ રહેલું છે અને દર વર્ષે શ્રાવણ માસમાં અમાસના દિવસે માત્ર મોરબી જ નહીં પરંતુ સૌરાષ્ટ્રભરમાંથી લોકો અહીં પિતૃતર્પણ માટે આવે છે અને મહાદેવને શીશ ઝુકાવે છે. આજે પિતૃતર્પણ માટે પધારેલા ભક્તો જણાવે છે કે મોરબી નજીકના પ્રાચીન મંદિરે તેઓ દર વર્ષે પિતૃતર્પણ માટે આવે છે. પીપરાને પાણી રેડીને તેમજ મહાદેવને શીશ ઝુકાવીને તેઓ પિતૃતર્પણ કરે છે. તે ઉપરાંત અહીં શ્રાવણ માસના અમાસ નિમિત્તે મેરો પણ ભરાય છે, જેનો પરિવાર સાથે લાભ તેઓ લે છે. રાહુલ નગવાડિયા, ZS TV, મોરબી.